नमस्ते विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। एक्टिव एजुकेशन स्कूल में आप सौनું હાર્દિક સ્વાગત છે। તો ચાલો બાળકો, આપણે આજે LKG માં ભણવાનું છે। LKG માં આપણે ઓગસ્ટ મહિનાની બુક અંદર ભણવાનું છે। ઓગસ્ટ મહિનાની બુક અંદર આપણે પાના નંબર 27 ભણવાના છે। તો ચાલો બાળકો, આપણે ઓગસ્ટ મહિનાની બુક કાઢો અને એની અંદર પાના નંબર 27 કાઢો। તો જુઓ, अंक 10 बोलो अने लखो। आपणे आगळ 26 नंबरना पेज उपर मां अंक 10 लखी लीधा छे, हवे 27 नंबरना पेज उपर पण अंक 10 आपेला छे। तो चालो बाळको, अहींया अंक 10 छे तेने पेला 10 वखत घूटी लियो। तो चालो बाळको घूटो। एकडे मींडे 10, व्यवस्थित टपका उपर ज पेन्सिल राखवानी छे। एकडे मींडे 10, આવી રીતે ટપકા જોડીને 10 વખત ઘૂંટવાનું છે। એકડે મીંડે 10, એકડે મીંડે 10, એકડે મીંડે 10। આવી રીતે એકડે મીંડે 10 ઘૂંટી લીધા બાદ હવે અહીંયા નાના છે તે એકડે મીંડે 10 ઘૂંટો। ચાલો, એકડે મીંડે 10, એકડે મીંડે 10, એકડે મીંડે 10। ટપકા ઉપર જ પેન્સિલ ફેરવવાની છે। એકડે મીંડે 10, 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 એકડે મીંડે 10। એકડે મીંડે 10, એકડે મીંડે 10। વ્યવસ્થિત ટપકા ઉપર જ પેન્સિલ ફેરવવાની છે। એકડે મીંડે 10, 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 એકડે મીંડે 10। એકડે મીંડે 10, એકડે મીંડે 10, એકડે મીંડે 10। એકડે મીંડે 10, 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 એકડે મીંડે 10। એકડે મીંડે 10, અહીંયા એકડે મીંડે 10,
एकड़े मिंडे दस हवे अहीं आ बे ब्लू लाइन वच्चे लखवानुं छे एकड़े मिंडे दस 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 क्या पछी अहीं एकड़े मिंडे दस 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 एकड़े मिंडे दस। तो बाळको अहीं आपणे 27 नंबरना पेज ઉપર એકડે મીંડે 10 લખ્યા, તો આવી રીતે વ્યવસ્થિત તમારે બાળકો એકડે મીંડે 10 લખવાના છે। તો હવે ત્યાર પછી તેના પેજ પાછળના પેજ ઉપર શું આપેલું છે તે જો। 28 નંબરના પેજ ઉપર આપ્યું છે મહાવરો। મહાવરો એટલે કે આગળ જેટલું આપણે ભણ્યા, એટલે કે ગણિત વિષયમાં જેટલું આપણે કર્યું એના વિશે અહીંયા પૂછેલું હોય। હવે અહીંયા આપ્યું છે ટપકા જોડી અંક પૂર્ણ કરો। ટપકા આપેલા છે તેને જોડીને અંક પૂર્ણ કરવાના છે। તો ચાલો બાળકો કરો। એકડે એક વ્યવસ્થિત પેન્સિલ ટપકા ઉપર જ આંકવાની છે। બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છગડે છ સાતડે સાત આઠડે આઠ નવડે નવ એકડે મીંડે દસ। ત્યાર પછી અહીંયા એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છગડે છ સાતડે સાત આઠડે આઠ નવડે નવ એકડે મીંડે દસ। તો હવે અહીંયા ખૂટાઈ ગયા બાદ હવે શું આપેલું છે અંક 1 થી 10 લખો। અહીંયા એકડે એક આપેલો છે અને ત્યાર પછીના અંક લખવાના છે 1 થી 10। તો એકડે એક આપેલો છે તો હવે લખો બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છગડે છ
सातड़े सात, आठड़े आठ, नवड़े नौ, एकड़े मिंडे दस तो आपेला छे। तो आवी रीते एक थी दस एकड़ा लखाई गया। हवे त्यार पछी आ पूछे शू सूचना आपी छे, जो अंक प्रमाणे मींडा करो। मींडा करो એટલે કે ગોળ રાઉન્ડ કરવાના છે અંક પ્રમાણે। આ કેટલા છે તો કે એક, તો કેટલા કરવાનું તો કે એક ગોળ રાઉન્ડ કરવાનું। તો આવી રીતે એક ગોળ રાઉન્ડ કર્યું, ત્યાર પછી શું લખ્યું છે તો કે બે, તો કેટલા કરવાના તો કે બે, એક અને બે। ત્યાર પછી કેટલા આપ્યા છે તો કે ત્રણ, તો કરો હવે ત્રણ ગોળ રાઉન્ડ કરવાના, એક બે અને ત્રણ। આવી રીતે ત્રણ કરી લીધા પછી ત્યાર પછી શું આપ્યું છે તો કે ચાર, તો કરો ચાર, એક બે ત્રણ ચાર। આવી રીતે ચાર કરી લીધા બાદ હવે ત્યાર પછી શું આપ્યું છે તે જોવો। ત્યાર પછી ચિત્રમાં એકથી દસ એકડા સારા અક્ષરે લખો। ટ્રેન જે આપેલી છે પેલા ડબ્બામાં એક લખેલું છે, તો સારા અક્ષરે એકથી દસ એકડા લખવાના છે, જેમ આપણે ઉપર લખાતા એવી રીતે। અહીંયા એકડે એક તો આપેલું છે, તો હવે ત્યાર પછી લખો હવે બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ તો આપેલું છે। તો આવી રીતે અઠ્યાવીસ નંબરનું પેજ પણ પૂરું થઈ ગયું। તો હવે ત્યાર પછી ઓગણત્રીસ નંબરના પેજ ઉપર જોઈએ। ચાલો બાળકો, ઓગણત્રીસ નંબરના પેજ ઉપર એ શું આપ્યું છે, મહાવરો। મહાવરો કરવાનો છે, આઠ શોધી તેને જોડો। હવે આવા આઠડે આઠ શોધવાના, અને અહીંયા ઉદાહરણ તરીકે આપણે આમ જોડેલું છે, તો હવે આ છે તો કે ઈ નથી, હવે અહીંયા છે તો તેની સાથે આમ જોડો। પછી આ તો સાતડે સાત છે, આ છગડે છ છો, તો અહીંયા આઠડે આઠ આપેલું છે તો અહીંયા જોડો, આ નવડે નવ છે, અહીંયા આઠડે આઠ છે, તો આવી રીતે જોડો। કેટલા અઠ્યા એક બે ત્રણ જોડા છે, અને આ ચોથો તો આપેલો છે। તો ત્યાર પછી હવે આવી રીતે જોડી લીધા બાદ હવે એવી જ રીતે છ શોધો અને જોડો। છ છગડે છ શોધવાનો અને જોડવાનો, અહીંયા પહેલાં તો જોડેલો છે, ત્યાર પછી અહીંયા બીજા આરે જોડો છગડે છ। હવે આવો છગડે છ ગોતીને ક્યાં છે તો કે અહીંયા છે, તો તેની આરે જોડો। ત્યાર પછી આવો છગડે છ ક્યાં છે તો કે અહીંયા છે, તો તેની સાથે જોડો। આવી રીતે જોડવાના છે। જોડી લીધા બાદ હવે જો ત્યાર પછી શું સૂચના આપેલી છે, અંક પ્રમાણે મીંડા કરો। અંક પ્રમાણે મીંડા કરવાના છે, કે જેમ આપણે ઓલા ગોળ રાઉન્ડ કર્યા હતા એમ અહીંયા જેટલા અંક આપ્યા છે તેટલા ગોળ કરવાના છે। તો અહીંયા કેટલા આપ્યા છે તો કે પાંચ, તો હવે કેટલા ગોળ રાઉન્ડ કરવાના તો કે પાંચ, એક બે ત્રણ ચાર અને પાંચ। આવી રીતે પાંચ ગોળ રાઉન્ડ થઈ ગયા બાદ હવે જો ત્યાર પછી શેનું કેટલા લખેલા છે તો કે ત્રણ, તો આ લાઈનમાં કેટલી લેટ ગોળ રાઉન્ડ કરવાના તો કે ત્રણ, એક બે ત્રણ। ત્યાર પછી છે ચાર, તો કેટલા કરવાના તો કે ચાર, એક બે ત્રણ ચાર। આવી રીતે ગણતા પણ જવાના છે। ત્યાર પછી કેટલા છે તો કે એક, તો કેટલા આવશે એક, ત્યાર પછી કેટલા આવે તો કે બે, તો હવે ગણતું જવાનું, એક અને બે। આવી રીતે આખું પેજ ઓગણત્રીસ નંબરનું પૂરું કર્યું। તો હવે ત્યાર પછી ત્રીસ નંબરના પેજ ઉપર જોવો। ત્રીસ નંબરના પેજ ઉપર પણ મહાવરો આપ્યો છે, જેમ આપણે વા મીંડા કર્યા હતા અને અહીંયા ગણવાના છે। તો અહીંયા આપ્યું છે ચિત્ર ગણી અંક લખો, ચિત્ર ગણીને અંક લખવાનો છે। વા ચિત્ર કરેલા
નોતા અંક આપેલો હતો અને અહીંયા ચિત્રો આપેલા છે ને આપણે અંક લખવાનો છે. તો અહીંયા ગણવા લો, વન, ના સોરી દીકુ, એક, બે, ત્રણ. કેટલા બાળકો થયા? એક, બે અને ત્રણ. તો અહીંયા કેટલા આવશે? તો ગળે ત્રણ. ત્યાર પછી આ ચિત્ર શેનું છે? તો કે કેળાનું. તો કેટલા છે? કે એક. તો કરો એક, ત્યાર પછી એક, બે, ત્રણ, ચાર. કેટલા છે? ચાર. તો લખો છો ગળે ચાર. ત્યાર પછી કેટલા છે? તો ગણો, એક, બે, ત્રણ, ચાર ને પાંચ. તો કેટલા છે? તો અહીંયા આવશે પાંચડે પાંચ. હવે કેટલા તમે આપેલા છે? તો કે એક અને બે. તો અહીંયા લખો બે. હવે જો ત્યાર પછી શું આપેલું છે? ચોરસ ખાનામાં આપેલ સંખ્યા શોધો અને ગોળ કરો. જી ખાનામાં ચોરસ સંખ્યા આપેલી છે તેની માથે ગોળ કરવાનું છે. તો આ ખાનામાં કેટલા આપેલા છે? તો કે છગડે છ. તો આખી લાઇનમાં છગડે છ હોય ત્યાં ગોળ રાઉન્ડ કરો. આ છે તો કે એ તો તગડે ત્રણ છે. તો આ કેટલા છે? તો કે છગડે છ. તો તેની ઉપર ગોળ રાઉન્ડ કરો. ત્યાર પછી આ તો નવડે નવ છે. આ તો કે બગડે બે છે. તો આ છે છગડે છ. તો તેની ઉપર ગોળ રાઉન્ડ કરો. ત્યાર પછી આ તો આઠડે આઠ છે. હવે એ આખી લાઇનમાં કેટલા છ જડ્યા? તો કે બે. હવે ત્યાર પછી એ પૂછે આઠડે આઠ. તો હવે આ લાઇનમાં આખી લાઇનમાં આઠડે આઠ ગોતવાના છે. તો આ કેટલા છે? તો કે એ તો નવડે નવ છે. આ તો તગડે ત્રણ છે. આ કેટલા છે? તો કે આઠડે આઠ. તો તેની ઉપર ગોળ રાઉન્ડ કરો. ત્યાર પછી આ કેટલા છે? તો કે એકડે એક. આ કેટલા છે? તો કે ચોગડે ચાર. તો આ કેટલા છે? તો કે આઠડે આઠ. તો એની ઉપર રાઉન્ડ કરો. આપણને કેટલા ગોતવાનું કીધા હતા? આઠડે આઠ. આઠડે આઠ કેટલા છે? બે. તો ત્યાર પછી હવે શોધવાનું છે એકસો એકડે મીંડે દસ. આ કેટલા છે? તો કે એક છે. આ કેટલા છે? તો કે એકડે મીંડે દસ. તો ગોળ રાઉન્ડ કરો. ત્યાર પછી છે બગડે બે. સાતડે સાત. આ કેટલા છે? એકડે મીંડે દસ. તો આપણને ગોતવાના કેટલા કીધા છે? એકડે મીંડે દસ. તો તેની ઉપર ગોળ રાઉન્ડ કરો. ત્યાર પછી આ છે પાંચડે પાંચ. તો આ એકડે મીંડે દસે કેટલા છે? બે. હવે ત્યાર પછી સાતડે સાત ગોતવાના છે. તો આ કેટલા આવે? તો કે પહેલા છાપા છે સાતડે સાત. ત્યાર પછી આ આપવું છે એકડે એક, ઈ નથી. આ પાંચડે પાંચ, ઈ નથી. આ ચોગડે ચાર, ઈ નથી. આ કેટલા છે? તો કે સાતડે સાત. તો તેની ઉપર ગોળ રાઉન્ડ કરો. અને આ છે તગડે ત્રણ. તો સાતડે સાત કેટલા કહેવાના કીધા હતા? બે જ હતા ગોતવાના કીધા હતા આપણને, પણ કેટલા હતા? બે જ. તો અહીંયા ત્રીસ નંબરનું પેજ પણ પૂરું થઈ જાય. તો ત્યાર પછી જોવો એકત્રીસ નંબરના પેજ ઉપર. ચાલો બાળકો, એકત્રીસ નંબરના પેજ ઉપર એ મહાવરો કરો. શું એ પૂછે? મહાવરો કરો. સરખા અંક જોડો. સરખા અંક જોડવાના કીધા છે. તો અહીંયા આવું બે છે, ફોનનું ચિત્ર આપેલું છે, એમાં સંખ્યા આપેલી છે. તો સામેના ફોન હારે પણ એવી જ સંખ્યા સાથે જોડવાના છે. અહીંયા કેટલા આપ્યા છે? બે. તો ક્યાં આપેલા છે? તો અહીંયા. તો તેની હારે જોડો. ત્યાર પછી છે ચાર. તો ક્યાં છે? તો કે અહીંયા છે. તો તેની હારે જોડો. આ કેટલા છે? તો કે છ. તો ક્યાં છે? તો કે અહીંયા છે. તો એની હારે જોડો. આ છે આઠડે આઠ. તો ક્યાં છે? તો કે અહીંયા છે આઠડે આઠ. તો એની હારે જોડો. આ છે નવડે નવ. તો ક્યાં છે? અહીંયા છે. તો એની હારે જોડો. આવી રીતે જોડી લીધા બાદ હવે જોવો શું આપેલું છે. અંક નવ લખો. જે આ ગાડીનું ચિત્ર આપેલું છે એમાં આવા ગોળ રાઉન્ડ કરેલા છે. એ ગાડીના ચિત્રમાં ગોળ રાઉન્ડ કરેલા છે એમાં તમારે નવ વડે નવ લખવાના છે. તો ચાલો બાળકો આપણે લખીએ, નવ વડે નવ, નવ વડે નવ, નવ વડે નવ, નવ વડે નવ,
નવડેનો તો બાળકો અહીંયા આવી રીતે 31 નંબરના પેજ ઉપર આ તે ગાડી આપેલી હતી તેમાં નવડે નવ લખવાના હતા તો આવી રીતે આખું પેજ અહીંયા પૂરું કર્યું તો હવે આગળના પેજ આગળના વિડીયોમાં ભણીશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો